नर्मदा जिलाना एकतानगर टेंट सिटी खाते बे दिवस माटे देशना तमाम राज्योना पर्यावरण मंत्रीओनी योजायेल राष्ट्रीय परिषदनुं आजे समापन करवामां आव्युं हतुं। आ बे दिवस दरमियान कॉन्फरन्सना मुख्यत्वे छ विषयों पर चर्चा करवामां आवी हती, जेमां 35 राज्योमांथी प्रतिनिधिओ आव्या हता। आ कॉन्फरन्समां देशमां अने राज्योमां फॉरेस्ट्रीने लगता कामोनो क्लियरन्स वहेली तके केवी रीते थाय तेनी पर पण चर्चा करवामां आवी हती। देश अने राज्योमां एग्रो फॉरेस्ट्रीनुं शुं महत्व छे अने एग्रो फॉरेस्ट्रीथी थता फायदा विशे अने खास क्लाइमेट एक्शन प्लान अंगे चर्चा कराई हती। आ कॉन्फरन्समां मुख्यत्वे प्लास्टिक पॉल्यूशन अने वेस्ट मैनेजमेंटना विषय पर तज्ञों द्वारा विशेष भार मुकवामां आव्यो हतो। आ अवसरे गुजरातमां बनी रहेला राजकीय माहौल विषे अने आवनार विधानसभा चूंटणीमां भाजपनो भव्य विजय थशे तेम केन्द्रीय वन मंत्री अने गुजरात राज्यना संगठन प्रभारी भूपेन्द्र यादवे जणाव्युं हतुं। साथे ज गुजरातना लोको पण भाजप અને ભાજપે કરેલા વિકાસની સાથે હોવાનો કેન્દ્રીય વન મંત્રીએ દાવો પણ કર્યો હતો। ગુજરાત મે ભારી બહુમત કે સાથ ભારતીય જનતા પાર્ટી કી સરકાર બનને જા રહી હૈ। મેને ગુજરાત કે પ્રભારી કે રૂપ મે ભી 5 સાલ સે બહોત નજદીક સે દેખા હૈ। ગુજરાત વિકાસ કે માનકો પે બહોત આગે બડા હૈ ઓર ગુજરાત પૂરી તરીકે સે વિકાસ ઓર ભારતીય જનતા પાર્ટી કે સાથ હૈ। સંમેલન મે નેશનલ क्लाइमेट एक्शन प्लान पे चर्चा हुई और नेशनल क्लाइमेट एक्शन प्लान के साथ राज्यों ने अपने स्टेट क्लाइमेट एक्शन प्लान भी अपने अपने विचार रखे और नीति आयोग के जो प्रमुख हैं श्री परमेश्वर नय्यर जी, उन्होंने प्रधानमंत्री जी ने जो पूरे दुनिया के सामने मिशन लाइफ है उस विषय को रखा। उसके साथ ही दूसरा विषय प्लास्टिक को लेकर के, प्लास्टिक पोल्यूशन और वेस्ट मैनेजमेंट को लेकर के एक्सपर्ट्स ने विषय रखा जिस पर राज्यों ने भी अपने सुझाव रखे और एक सामूहिक सुझाव के साथ एक नीति बनी कि प्लास्टिक पोल्यूशन और वेस्ट मैनेजमेंट को लेकर फर्दर कोऑपरेटिव तरीके से क्या किया जा सकता है। एक सब्जेक्ट ऊपर चर्चा थी, केंद्र की जो गाइडलाइन है ઇકો સેન્સિટિવ જોન હોય, ફોરેસ્ટી હોય, વાઇલ્ડ લાઇફ એનિમલ્સનું હોય, આ દરેક સબ્જેક્ટને એક કેન્દ્રની ગાઈડલાઇન મુજબ ગુજરાત સરકાર પણ આગળ વધશે। નવા સબ્જેક્ટ તો બરાબર છે, પણ સાથે સાથે દેશના વડાપ્રધાન માનનીય મોદીજીએ જે વિઝન આપ્યું છે ગ્લેસ્કોની સમિટમાં, એમણે જે પંચામૃત સબ્જેક્ટ આપ્યા હતા એ પંચામૃતના સબ્જેક્ટ ઉપર પણ ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં કેન્દ્ર જે ગાઈડલાઇન આપશે એ ગાઈડલાઇન મુજબ દેશના તમામ રાજ્યો એન્વાયરમેન્ટના સબ્જેક્ટ પર આગળ વધવાના છે અને તે ગુજરાતમાં આગળ વધશે। ખૂબ સારી વાત કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ આખા દેશમાં લાગુ કરી છે અને એના કારણે અર્બન જે શહેરી વિસ્તારો જે વધી રહ્યા છે એના કારણે હવે આવનારા દિવસોમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટમાં ડિસ્ટ્રિક્ટ પણ ડેવલપ થવાના છે અને એ દિશામાં ગુજરાત સરકાર અગ્રેસર છે અને આગળ વધી રહી છે। ખૂબ સાચી વાત છે, એના માટે આપણે બધાએ મીડિયાના માધ્યમથી કહું છું, મીડિયાએ પણ આના માટે અવેરનેસ કેમ્પેનિંગ કરું, સરકાર તો આના માટે કેમ્પેનિંગ કરી રહી છે, કેન્દ્ર સરકાર કરી છે, રાજ્ય સરકાર કરી, પણ સાથે સાથે મારે તમારો બધાનો પણ સાથ સહકાર જોઈશે કે આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત કરવા માટે આ અવેરનેસ લોકો સુધી પહોંચાડવી પડશે। માત્ર સરકાર એકલી આ અવેરનેસ કેમ્પેનિંગમાં પહોંચી નહીં પડે, આપણે બધાએ સાથે રહી આ કેમ્પેનિંગ આગળ વધારવું પડશે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।